सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर छेल्ले पद पंदर एनी अंदर स्वामी कथा लखे छे के जे क्षमावाळा साधु छे ए सदाई सुखने भोगवे छे जेमा क्षमानी खोट छे एने क्यारेय सुख थातुं नथी सोनू अने रूपू छे घणा बधा घावने सहन करे छे पण काचना ટુકડાઓને સાચવવા પડે છે કાચના ઠામડાને સાચવવા પડે છે સ્વામી કે જે ક્ષમાવાળા છે સોના અને રૂપા જેવા છે અને જેના હૃદયમાં ક્ષમા નથી રહી એ કાચ જેવા છે એ સાચા ના હોય તો એને કહેવું પડે કે ના તમે બરાબર છો સાચા છો મોટા છો મહાન છો આવું એને કહેવું જ પડે કારણ કે ડંખ ઓછા મારે સર્પને સિંહ જેવા એ વ્યક્તિ છે અને સ્વામી કે જેવી રીતે નંદબાના બ્રાહ્મણો હતા એની જેવી દેવી હતી જો રાજી થાય એ રાજી થઈ જાય તો ધાધર થાય અને ખી જાય તો ખસ થાય એકેય બાજુનો લાભ નહીં એના જેવા એવા જે ક્ષમા વિનાના વ્યક્તિઓ છે એવા છે બે બાજુ ખી ખાર અને ધાધર કરે એવા છે એવા જીવોને ઓળખીને સ્વામી કે એનું પગલું પડે ત્યાં ઓળખી જવા કે આ પ્રકારના છે અને એની યારે વર્તન એ પ્રકારથી કરી સ્વામી કે માની હોય ત્યાં નમી દેવું ગુનાદિતાનંદ સાહેબ વાતમાં કીધું માની હોય ને ત્યાં નમી દેવું નમી દો એટલે ગાડું હાલ્યું ના નમો તો પ્રોબ્લેમ એને ક્ષમા આપવાની એની પાસે કાંઈ હોય નહીં એટલે એને તમારે બરાબર ફોકસિંગમાં રાખીને ધ્યાન રાખીને એ પ્રમાણે વર્તવું પડે એટલે એનું કામ પૂરું થાય એનું જીવન અહીં પૂરું થાય અને આપણે એની હારેનો વ્યવહાર પૂરો થાય આમ સ્વામીએ વાત કરી આગળ સ્વામી આવે કડવું 61 અને 62 બંને કડવા આજે આપણે લઈશું એની અંદર સ્વામી લખે છે થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી જેમ છે તેમ તે કહેવાની નથીજી વિસ્તારે વાત સુનજો પુરાણથીજી એ જેવા થયા કઈ અધિક એક એકથીજી સ્વામી કહે છે કે આ તો મેં થોડી થોડી રાજાઓની અને ઋષિઓની કથા કીધી 21 જેટલા આખ્યાનો સ્વામી કે મેં કીધા છે છતાં પણ જેવા કહેવા જોઈએ એવી રીતે મેં કીધા નથી આપણે જાણીએ છીએ સ્વામીએ આગળ જે આખ્યાનો લખ્યા પ્રહલાદજી આદિજ્ઞાન હરિશ્ચંદ્રજી આદિજ્ઞા એની અંદર સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો અને પાછળના કડવાઓમાં સ્વામીએ કથા બહુ ટૂંકમાં લખી સ્વામીને એમ થયું કે આવું જો કરીશ તો ગ્રંથનો બહુ મોટો વિસ્તાર થશે
અને વિસ્તાર થશે તો આ ધીરજ આખ્યાન ગ્રંથ છે, પણ આ કરવાને સાંભળવાવાળા બેને ધીરજ રહેશે. એટલે સ્વામી આપણું અધીરયપણું જોઈને આ બધું શોર્ટમાં કરી દીધું છે. મોટા સાધુ છે ને, બહુ લખી શકે, બહુ કહી શકે, પણ શું કરે, શોર્ટ કરી નાખે. કારણ કે જીવની એટલી પાત્રતા ના હોય. હરિચરિતનું સાગરમાં સ્વામી કે આ તો મેં સાર સાર જ લખ્યો છું. હરિચરિતનું સાગર લાખ ચોપાઈનો ગ્રંથ, એને પ્લસ ગ્રંથ, અને એવડો મોટો ગ્રંથ. મેં કીધું એમ કે હજુ આપણે 2014માં શરૂઆત કરી તે કેટલા વર્ષોએ પૂરો થાય એવો ગ્રંથ. પરંતુ સ્વામી એમ કહે છે કે આ ગ્રંથ મેં જે લખ્યો છે ને, એ તો તારવી તારવીને સાર સાર લખ્યો છે. આખો તો લખ્યો નથી, કારણ કે વાંચવાની શ્રદ્ધા તૂટી જાય કોઈને. હવે સાર સાર લખ્યો તો એ આટલો થયો, તો મૂળ જેટલું સ્વામીને લખવું હતું એટલું લખ્યું હોય તો શું થાય. ગુણાદિત્યાનંદ સ્વામી કે હજુ તો જીભ જાલીને બોલીએ છે, જીભ છૂટી મૂકીને તો વાતો કરી નથી. આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું. ગુણાદિત્યાનંદ સ્વામી કે આ તો ઘડી ઘડી તમને પોરો દઉં છું, નહીં તો વાતો અખંડ કર્યા કરું ને, તો આની અંદર કોઈ જગ્યાએ ખંડન થાય જ નહીં, તો તમને ટાઈમ જ ના મળે. સ્વામી કે આટલી વાતો કરું, પણ સ્વામી કે આ તો ઘડી ઘડી તમને પહોરો દઉં છું. મોટા સંતો પાસે, પુરુષોત્તમ નારાયણ કેવા છે, અગાધ છે, અગાધ. સમુદ્રને કોઈ જોવે તો આ કિનારેથી કોઈ જોવે તો સામેનો કિનારો દેખાય, નદીમાં દેખાય, તળાવમાં દેખાય, પણ સમુદ્રની અંદર આ કિનારે ઊભા હોઈએ અને આપણે આમ સામેનો કિનારો જોવો છે તો કોઈ દી ના દેખાય. આપણા લેવલ કરતાં આપણને મધ્યની અંદર પાણી ઊંચું દેખાય. સમુદ્રના કાંઠે ઊભા હોઈએ તો મધ્યની અંદર બરાબર નજર કરીએ તો આપણા માથાથી ઊંચું જળ હોય, તો જળ જળને જળ જ દેખાય જ્યાં જોવો ત્યાં. દરિયાની અંદર એવું થાય કે હાલો ભાઈ આમ 25-50 કિલોમીટર અંદર જાઓ એટલે પછી કિનારો દેખાવા માંડે એવું થાય. 50-100 કિલોમીટર અંદર જતા રહ્યા એટલે જળ જ દેખાય. જ્યાં દેખું વહાં જલનિધિ ખારા. અને એનો અનુભવ તો ત્યાં જઈને કરવો પડે. જે અનુભવ કરીને અહીં આગળ આવ્યા છે ધીરજ રાખીને, આ ધીરજ આખ્યાન ગ્રંથની અંદર એવાના આખ્યાનો લખા હતા. સ્વામી જો અત્યારે હોત તો અમેરિકા કેટલાક દરિયો કૂદીને આવ્યા જ છે ને, ખારો દરિયો પીને. મધ દરિયે નાનું નાવડું ઝૂલતું હોય અને પછી એ જે મોજા ઉછળતા હોય, મોટર બંધ થઈ ગયું હોય, નાનું છાબડું હોય એની, આફ્રિકા બધા જતા ત્યારે મધ દરિયે કેટલાય લોકો પૂગ્યા નથી, કારણ કે વચ્ચે જ મોટર બંધ થઈ જાય. ઓલી આવી એક મોટર હોય ને બંધ થઈ જાય, નાનું છાબડું હોય, એક મોજો આવે ઊંધું થઈ જાય, પૂરું થઈ ગયું. કેવી 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 ઘટનાઓ ઘટે છે. અમને એક હરિભગત મળ્યા યુકેમાં, તેના સસરા એ કે સ્વામી આફ્રિકા જતા હતા, આફ્રિકાથી રિટર્ન આવતા હતા એ જમાનામાં બહુ વર્ષો પહેલાં. એ તો અત્યારે ઉંમર તમારા જેટલી છે, દાદાઓ જેટલી, એના સસરાની વાત કરીએ ને, તો કે એને એનો છોકરો ને બધા અમારા, મારો હાળો ને મારા એ સસરા ને બધા આવતા હતા, તો ક્યાંક એ નાવડું એ જમાનાનું તો મશીન બંધ પડી ગયું, મોજો આવ્યો, નાવડું ઊંધું થઈ ગયું, બધાએ પડી ગયા. તો 3 દિવસ સુધી એનો જે સાળો હતો એ તો ગયો, પણ પેલા એના સસરા હતા ને એના હાથમાં ક્યાંક કોઈ ડાળખું આવી ગયું, કશું ઘાસ એવું મજબૂત, તે એને પકડીને ટક્યા. ખાલી માથું બહાર, શરીર આખું અંદર, અને ઓલાને પકડીને આમ ઉભાર્યા. એ ઉભાર્યા 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 3 દિ થઈ ગયા. હેલિકોપ્ટરવાળા ઉપર આવ્યા, 1 દિવસ થયો, કોઈ ના મળ્યું. એમને એવું કોઈ બચ્યું હોય તો બચાવીએ. એ જમાનામાં એ હેલિકોપ્ટરથી આવું બચાવવા પ્રયત્ન કર્યો. 3 દિવસ થયા તો કે મારા સસરા હતા ને, એને અહીંયા આગળ બધે આ હાથ ઉપર અને લગભગ આ ગળાના પાર્ટ સુધી બધે નીચે બધે તમે જોવો તો માછલાઓ ખાઈ ગયેલા એનું માંસ, અને એના ડાઘાઓ આખી જિંદગી એને રહ્યા. 3 દિવસ મધ દરિયે ખારું પાણી, એમાં ખાલી માથું બહાર, નીચે માછલાઓ ખાય, કરચલાઓ ખાય, આખું શરીર. હિંમતવાળા એ તો બધાય, અત્યારના તો એટેક જ આવી જાય, અત્યારનો જીવે જ નહીં અત્યાર. એ તો બધા બહુ જ હિંમતવાળા હોય ને, અડગ આમ એકદમ ધીરજ.
પહેલાના વ્યક્તિઓમાં ધીરજ બહુ હતી, એનું કારણ શું? એ લોકો બધી પરિસ્થિતિની અંદર બહુ કડક હૃદયના હતા, અને અત્યારે તો એટલી બધી સુવિધાઓ થઈ ને, સુવિધાઓએ વ્યક્તિની ધીરજને ખલાસ કરી નાખી, હાવ ખલાસ કરી નાખી. અત્યારે મોબાઈલ 2 કલાક ના ચાલે ને તો વ્યક્તિને એમ લાગે જાણે શું આભ તૂટી ગયું છે એમ. મોબાઈલ જો 2 કલાક બંધ થઈ જાય, અથવા કોઈનો મોબાઈલ 2 દિવસ માટે જો ના હોય એની પાસે, તો એટલો આકડો બાકડો થઈ જાય કે મારો મોબાઈલ નથી ચાલતો. મોબાઈલ નથી ભાઈ, નથી ચાલતો ના ચાલે, ભજન કર ભગવાનનો, નથી ચાલતું તો હું વાંધો. અત્યાર સુધી આ મોબાઈલ નહોતા દીદી, કેવી રીતે વાતો થતી હતી, એ વિચાર ના આવે. કારણ એ છે કે જીવ સુવિધાની વચ્ચે ધીરજતાને છોડી બેઠો. થોડીક જેટલી જેટલી સુવિધાઓ તમે જુઓ, જે દિવસે આપણી પાસે સુવિધાઓ ઓછી હતી તે દિવસે આપણી પાસે ધીરજ જાજી હતી. અત્યારે આપણી પાસે સુવિધાઓ અઢળક થઈ ગઈ બધી બાબતમાં, બધી બાબતમાં, ખાવું પીવું, ઠંડી ગરમી, હું બેસવું, આ બધાની અંદર આપણી અંદર આવે એટલી બધી સુવિધાઓ થઈ ગઈ, એટલે ધીરજ જતી રહી. તમારી જેવા ઉંમરવાળા વડીલો હોય તો એને તો સમજ્યા કે એને કંઈક થોડી ઘણી હવે ઉંમર પ્રમાણે એને બધું થાય, પણ જુવાન જો શેર ઘીનો શીરો પચાવી જાય એવો હોય, અને પછી એને થોડું થોડું કંઈક અવિધા પડે, કંઈક દ્વિધા પડે, ને પછી એમાં ઊંચો નીચો આંકડો બાકડો થઈ જાય, એનો અર્થ શું છે? એમાં શાનો અભાવ છે? ધીરજનો. અને ધીરજ કોને કોને ધીરજ ધીરજ કેમ ગુમાવી પડી? એને સુવિધાને લીધે. અત્યારે જો ખેતરની અંદર ઢેફામાં ઝાડ નીચે હૂતા હોય તો ધીરજનો પાઠ આપવો પડે, એ ધીરજ રાખજો એમ કહેવું પડે. હવે જે ખેડૂત ખેતરમાં હૂતો હોય ને પાણી વાળતો હોય ને, એને હાપને વીછીને કરદલા ન્યાજ ફરતા હોય, એની વચ્ચે જ હૂતો હોય, એ રાત્રે સીમમાં જતો હોય તો ભૂતાવળ તો ન્યાજ રખડતી હોય, એ તો બધું એ રાત્રે સીમમાં જતો હોય ત્યારે જોતો જ હોય. પણ અત્યારે હવે આપણે નહીં સીમમાં જવાનું, નહીં ડેફામાં હોવાનું, નહીં ઝાડ નીચે હોવાનું, એટલે એક ઉંદર નીકળે ને તોય ધીરજ જતી રહે, એક આટલી ઉંદરડી આવે ને તોય ધીરજ જતી રહે. કારણ શું? સુવિધાઓ થઈ ગઈ. એસી ના ચાલતું હોય, ગાડીમાં એસી ના હાલે, અને સમરમાં આપણે નીકળ્યા હોય તો અકળાઈ જાય. પણ આજથી વર્ષો પહેલાં એસી નહોતું, તેથી આપણે જ જીપોમાં, બસોમાં, ટ્રકોમાં, ટેમ્પાઓમાં રખડ્યા છીએ. તે દિવસે આપણને કાંઈ નહોતું થતું. ઉપરથી કેટલા 2 કલાક ઉભાર્યા હોય, અને ટેમ્પો જ આવ્યો હોય, બસે નહીં, ટેમ્પામાં ઓલા 25-50 પેસેન્જર ભરે ને પાછળ, એવા ટેમ્પાની અંદર ધમ ધકતા તાપની અંદર 2 કલાકથી ઊભા ને ટેમ્પો આવે ને, તો આપણને એમ લાગે હાશ શું આવ્યું, ટેમ્પો આવી ગયો એમ. અને તમે ગામડે પહોંચો કે જ્યાં ઘર હોય ત્યાં પહોંચો ને, એટલે હાશ કે ઘેર પહોંચી ગયા. ઘેર જાવ તો લાઇટ ના હોય, લાઇટ ગઈ હોય, ન્યાય ગરમી હોય, પણ તોય નાય ધોઈને જમીન ખુરશી બેહીન પવન ખાવ એટલે તમને લાગે કે હાશ પહોંચી ગયા. આજે તો બહુ તાપ હતો પણ ઘેર પહોંચી ગયા એટલે શાંતિ થઈ ગઈ. હવે આવું હતું, અને અત્યારે ગાડીમાં ખાલી એસી 1.5 કલાક બંધ થઈ જાય તો જાણે હું આભ તૂટી ગયું. અરે ગાડી આવી નહીં, આપણે બીજી ગાડી કરીએ, આ બદલી નાખો, ભાડે કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ઓલું કરીએ, કેટલા વિચારો આવે. એક દિવસ જે ટેમ્પાની અંદર ફરતો, ગમે એટલો તાપ પડે તો એનો નહોતો વાંધો, એને આજે 2 કલાક કે 1.5 કલાક એસી બંધ થાય તો ઊંચો નીચો થઈ જાય. શું જતું રહ્યું? બીજી ધીરજો તો ઠીક છે, આવી ધીરજો તો હજુ આવી ધીરજોનું સંશોધન કરીને પાછી ભેગી કરવા જેવી છે. આ બધું ઢોળાઈ ગયું, ધીરજ આપણી છે ને ઢોળાઈ ગઈ. પેલી કોથળીમાં રૂપિયા ભર્યા હોય પણ નીચે કાનું પડ્યું હોય તો રૂપિયા બધા વેરાતા જાય ને, બેરો હોય ને આંધળો હોય, એટલે રૂપિયા દેખાય નહીં. એમાં સુવિધાઓએ આપણને આંધળાને બેરા કરી દીધા, કોથળી કાની કરી દીધી, આંધળાને બેરા થઈ ગયા. સિક્કા પડે તો ખખડે તો અવાજ આવે નહીં, પડી જાય એ દેખાય નહીં, કારણ કે આંધળા છીએ. અને કોથળી જેટલી સુવિધા વધી એટલી કોથળી કાની જ થતી ગઈ મોટી મોટી, અને અંધાપોને બેરાશ વધતી જ ગઈ. તે આપણી ધીરજ ઢોળાઈ ગઈ, અને ધીરજ ઢોળાતા ઢોળાતા એટલી બધી ઢોળાઈ ગઈ કે હવે
આપણે આટલું પણ ચલાવી લેવામાં માનતા નથી. અરે ફોન ચાલતો હોય ને, પણ જો વોટ્સએપ ના ચાલતો હોય ને તોય ચેન ના પડે. અરે હરું વોટ્સએપ, એટલે વોટ્સએપનું ભૂત તો 4 વર્ષથી આવ્યું, કેટલા વડગાટ વડગાડ્યા, એક વડગાટમાં પૂરું ના થયું, કોઈ ભૂત ઉતારવા તો જાતું જ નથી, ભૂત વડગાડ વડગાડ જ કરે છે. હજુ આના પછી બીજો એપ આવશે તો એ ભૂત વડગાડશે. ફેસબુકો ને આ બધાને કેટલા ભૂતો છે. ભગવાને 51 ભૂતનું ટોળું કીધું, આ 12 રખડતા ભૂતો છે અને આ ભૂતો વધતા જ જાય છે એક પછી એક. એવા ભૂતાવળ છે, એવી ભૂતાવળ છે, કેટલા લોકોને ભૂત કરી નાખ્યા, કેટલાયના સંસાર ભાંગી નાખ્યા ને, કેટલાયના ઘર ભાંગી નાખ્યા ને, કેટલાયના કુટુંબ પરિવાર છીનભીન કરી નાખ્યા ને, બોલો. અને ધીરજ નામની વસ્તુ તો હાવ આમ ઝીરો કરી નાખ્યા ભૂતાવળે. ધીરજ જ નહીં, વ્યક્તિમાં બિલકુલ ધીરજ નહીં, સહેજ સહન ના કરી શકે, થોડું ચલાવી ના શકે, થોડું કંઈક એમ એવું આમ એવું નહીં કે હાલો હાલી જશે, કંઈ વાંધો નહીં, આજ નથી તો એમાં શું બગડી ગયો, આજ આવું ના ખાધું તો શું, એમાં આજે કદાચ થોડી ઓછી ઊંઘ થઈ તો શું, આજે કદાચ થોડું કંઈક કોઈએ થોડું આપણું મનનું ધાર્યું ના કરવા દીધું તો શું, કંઈ વાંધો નહીં. એવી ધીરજોનો હાવ સંપૂર્ણ નાશ થઈ ગયો. એ બધી આપણી અંદર જે ધીરજ હતી, અત્યારની ભલે અત્યારનું જનરેશન જે જન્મે છે એની અંદર કદાચ ના હોય, પણ મેન તમે તો ધીરજો જોઈ છે, રાખી છે. ભલા થઈને આપણું ધન ઢોળાઈ ના ગયું હોય, ધ્યાન રાખવાનું ઢોળાયું હોય તો ફરી આંખો લઈને, ભાડે આંખો લઈને પાછું ગોતી લાવવું અને ભેગું કરવું, વિચારથી ભેગું કરવું કે આવું હતું ત્યારે મારે ચાલતું હતું ને, તો એવું હતું ત્યારે ચાલતું હતું, અત્યારે કેમ ના હાલે, આવું હતું તો મારે હું આમ રહી શકતો હતો તો અત્યારે કેમ ના રહેવાય. હા, શરીરની અવસ્થા, શારીરિક બીમારી એ વાત આખી નોખી છે, એ વસ્તુ આખી નોખી, પણ આ મનને જે પજવાટ થઈ જાય એ ધીરજ રહિત થવાના કારણે થાય છે. માટે ધીરજને, આ બધાએ જે ધીરજ રાખી છે એ ધીરજ તો હજુ આપણાથી ઘણી દૂર જતી રહી છે, એ તો હજુ આપણે ભેગી કરવાની હતી, એ તો મેળવવાની હતી, પણ જે હતી જ આપણી પાસે ઓલરેડી, એ પણ જતી રહી છે. એટલે પહેલાં તો એ ભેગી કરવાની, પછી આ બધી મેળવવા મહેનત કરવાની, તો ધીરજ આખ્યાન ગ્રંથ થાય પાકો. બાકી સ્વામીના જ લખવું જ પડત કે થોડી વાર વોટ્સએપ બગડી જાય ત્યાં તો આંકડો બાકડો થાય, આવું સ્વામીને લખવું પડત. પણ અત્યારે હવે સ્વામીએ પહેલાં ગ્રંથ કરી નાખ્યા, નહીં તો એ સ્વામીને અત્યારે ધીરજ એવી જ લખવી પડત. આ બધી ધીરજ તો સ્વામીને એમ જ થાત કે આ પ્રજાને આ ધીરજની તો વાત જ શું કરવી, આ તો ખાલી વાત જ કરવાની છે, કારણ કે આવું તો આનાથી થવાનું જ નથી. માટે સાચા ધીરજવાળા થઈને બધી ધીરજને ભેગી કરીએ, નાની નાની બાદમાં અકળાઈ ના જઈએ, સુવિધાઓને કારણે સુવિધાના ગુલામ ના થઈ જઈએ. સાધનોનો વિકાસ થાય છે એનો ઉપયોગ ચોક્કસ કરીએ, પણ સાધનોના ગુલામ ના થઈ જઈએ, સુવિધાઓના ગુલામ ના થઈ જઈએ. જે કાંઈ ભગવાને અત્યારના યુગ પ્રમાણે આપણને કોઈ ઉપયોગી આપ્યું હોય કરીએ ઉપયોગ, પણ એના ગુલામ ના થઈ જઈએ, ગુલામ ના થઈ જઈએ. સારા સારા મેવા મીઠાઈઓ એક દિવસ આપણને નહોતા મળતા, આજે બધું મળે છે. આજથી વર્ષો પહેલાં બદામ કાજુને પિસ્તા કદાચ કોઈક સુખી ઘરની અંદર હોય અને કદાચ લાવતા હશે ને, મધ્યમ વર્ગના તો ક્યારે લાવે, જ્યારે રસોઈ કંઈક પાકી કરવી હોય ને ત્યારે કરિયાણાની દુકાનથી તે દી લાવે, અને કદાચ લાવ્યા હોય ને તો એને પાછા મૂકી રાખે કે ફરી શીરો શેકવો હોય ત્યારે જોશે. આ લાવ્યા હોય 100 ગ્રામ, 100 ગ્રામમાંથી 10 વખત તો શીરો કરે બદામનો, 100 ગ્રામ બદામમાંથી 10 વખત તો એનો શીરો કરે, 10 વખત દૂધ પાક કરે. હવે 100 ગ્રામ બદામ ક્યાં વેચાઈ હશે કહો, અને અત્યારે હું જોઈએ બદામ, એકલી બદામ ખાઈને રોજ આવ, સવાર સાંજને બપોર 3 ટાઈમ બદામ ખાઈને રહો, પિસ્તા ખાવ, કાજુ ખાવ, બધું મળી ગયું. પણ જો એનો થોડોક ક્યારેક કંઈક વિયોગ થાય, કંઈક ખાવાનો ખાવાની અંદર ક્યારેક જોઈતું એવું ના મળ્યું, આને મળ્યું, ધીરજ તરત જતી રહે આપણી. માટે ધીરજને પાછી ભેગી કરો, વેરાઈ ગયેલી ધીરજ જ પહેલાં ભેગી કરી દો, બીજી આગળની તો પછી, આમાં જે કીધી એ તો પછી, પણ જેટલી વેરાઈ ગઈ છે આપણાથી એ બધી ધીરજને ભેગી કરી લઈએ તો પાછી આપણી અંદર ધીરજ થોડી ઘણી તો આવી જશે. એક એકથી અધિક થયા કઈક ઋષિ કઈક રાજન, તે પ્રસિદ્ધ છે પુરાણમાં એ સહુમાન જો જનમન. કઈક આ બધા પુરાણોમાં બધે પ્રસિદ્ધ થયા એવાની વાતો સ્વામી કે મેં લખી,
કઠણ કસની સહી શરીરે કાઢ્યો મેલ માહેલો માયાતનો ત્રણ ગુણ પંચ વિષય વાસના કર્યો ત્યાગ તેનો તને મને ગણો. કઠણ કસની શરીરમાં સહન કરીને બધો અંદરનો મેલ કાઢ્યો છે. સાબુ બહાર ઘસાય તો ક્યાંનો મેલ નીકળે? શરીરનો મેલ નીકળે. અને જો ધીરજ રાખીને ત્રણ ગુણ સત્વ રજ અને તમ પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયની ને ત્રણ ગુણની જે વાસનાઓ છે એ બધાનો ત્યાગ કરે ને ત્યારે અંદરનો મેલ નીકળે, માયાનો મેલ. બે પ્રકારના મેલ છે, શરીરનો મેલ અને માયાનો અંદરનો મેલ. શરીરના મેલ શરીરની દુર્ગંધ આપે અને માયાનો કચરો જે અંદર ઘરી ગયો હોય ને એ આત્માને દુર્ગંધ આપે, આત્માની દુર્ગંધ આપે. આ બહાર સાબુ ઘસવાથી એ મેલ નીકળે અને અંદરનો મેલ છે એને કઠણ કસની આપે. શરીરે દુઃખ સહન કરે, મનમાં દુઃખ સહન કરે, સમન અને દમન કરીએ કાર્યાનીના ત્રીજા પ્રમાણે, ત્યારે અંદરનો બધો જે માયાનો કદડો છે ને એ જાય. ધીરજ જોઈએ એમાં. અખંડ વર્તે નિત્ય અંતરે બાહ્ય દ્રષ્ટિને સમેટી વળી જેમ વરસે જળ અચળ પર પણ નીચી ભૂમિએ આવે ઢળી. જેવી રીતે સ્વામી કે પહાડ ઉપર પાણી પડે, વરસાદ વરસતો હોય તો સૌથી પહેલાં પાણી તો એની ટોચ ઉપર પડે, પણ પાણી જતું રહે ક્યાં? નીચે જતું રહે. એવી રીતે જેને ધીરજ રાખવી છે, જેને ધીરજશાળી થવું છે, એવા ભગવાનના મેં તમને આ પૂર્વે સ્વામી કે જે ચરિત્રો કીધા કે અત્યારે જે વર્તમાન કાળે એવા સંતો ભક્તો હશે એ બાહ્ય દ્રષ્ટિને સમેટીને અખંડ હૃદયમાં અંતર્વૃત્તિ રાખીને ભગવાન સન્મુખ પોતાની વૃત્તિ રાખીને રહે છે. જેવી રીતે પહાડ પરનું જળ ટોચ ઉપરથી તળિયે જતું રહે છે એમ એવા સંતો ભક્તોની વૃત્તિ એ કોઈ ક્રિયા માટે બાહ્ય વૃત્તિ કરે તો પણ સમય જતાં પાછી એ અંતર્વૃત્તિ થઈ જાય છે, પાછી જ વળી આવે. આમ મોકલે ક્રિયા કરી, પણ ક્રિયા કરીને તરત એ રિટર્ન જ થઈ જાય, ન્યાન ન્યા ચોટી ના જાય. અને આપણે શું થાય? ચોટી જાય, પાછા જગાડવા પડે. એટલે ક્યાં ચોટ્યો છે ભાઈ, ઉખડ ઉખડ પાછો વળ. તે પાછો વળે ત્યારે ખાલી લેવા મોકલ્યો હોય તો ત્યાં રહી જાય. લેવા મોકલ્યા હતા ભાઈ, તમને રહેવા નહોતા મોકલ્યા, પણ લેવાની જગ્યાએ રહી જાય. અહીંયા આગળથી એક છે ને, વર્ષો પહેલાં એક પાર્ષદ થવાનો હતો છોકરો, તે પછી રહ્યો હશે 6 મહિના 12 મહિના અહીં ગુરુજી ભેગા. પછી કીધું કે ભાઈ એને ઘેર અર્પણ વિધિ કરી લે, આ લોકો ઘરે જાય તો ઘરે જઈને એના કુટુંબ પરિવારવાળા બધા ચાંદલો કરી દે, એને પૂજન કરે ને પછી એને પ્રેમથી ઘરેથી રજા આપે. એટલે ગુરુજીએ એને વહેલા મોકલી દીધો ભગતને, અને બે ભગતને મોકલ્યા. એટલે પછી કીધું કે એવું કરો, હાલો બધા સંતો આરે જ જઈએ. પછી એને કે અંદર ઓરડામાં મોકલી દેવાના, ફળિયામાં ગુરુ બધા બેઠા હોય એને ઓરડામાં મોકલી દેવાના, અને પછી બેનો અંદર એનું પૂજન કરીને હાર પહેરાવીને મોકલે, પછી નાની સભા જેવું થઈને લઈને નીકળી જવાનું. ઘણા વર્ષો થઈ ગયા બાદ તે ઓલો ભાઈ અંદર ગયો, અંદર ગયો તો બહાર જ ના આવ્યો, અંદર ગયો ને તે બહાર જ ના આવ્યો. બહાર તો ગુરુજી નહોતા આવી શક્યા, પણ એ જે ભક્તોને બે સંતોને મોકલ્યા હશે તો ઓલા ભાઈ અંદર ગયા તો બહાર આવ્યા જ નહીં. તો બહાર વાટ જોવે આ લોકો કે ક્યારે આવે. એના બાપાને કે ભાઈ ક્યારે આવે છે પેલો છોકરો, આવે બહેનોને કોને છોડે? તો બાપા અંદર ગયા તો કે સ્વામી એ તો આવવાની ના પાડે જ બહાર. લે શું થયું? અરે મુન્યાને તો પેન્ટ પહેરવો છે ને ટોપી પહેરવી છે ને ફરવું છે, તો બે અહીં શું કરવા અહીંથી હેરાન કરે અમને. ચોટી ગયો, જે ઉખડવા ગયો તો એ ન્યા ઓલા 5 આંસુડા પડ્યા હોય અંદર તો. હરું આવી માને મૂકીને જવાનું? કેવી દયાળુ ને કેવી રડે છે મારી પાછળ, એનું કોણ? અંદર બધી બાઈઓ ભેગી થઈ હશે, ફોઈન મામીન કાકીન બધી બધી ભેગી થઈને રડે તો ઓલાને તો ઓગાડી જ નાખે ને. ના ઓગાડી નાખે, એક તો માંડ તો એનો છેડો ત્યાંથી તૂટતો હોય, માંડ તૂટ્યો હોય એમાં આ બધા આંસુડાની નદીઓ થોડી વે
અરે પણ હવે તું જા છો એનો વાંધો નહીં, પણ તારા વિના અમારું કોણ ને કોણ પાણી પાસે? અને અમારે તો આ પરણાવાનો કેવો કોડ ને અહીં છોકરી જોઈ રાખી હતી ને, અરે તું તો આલ્યો ને. હારો આટલો નિશાસો સાંભળે ને ત્યાં તો ઓલાનું હૃદય દ્રવી જ જાય કે આ તો મારાથી ખોટું પગલું ભરાઈ ગયું છે. હાલો ત્યારે જાઓ સંતોન કે વિદાય થાવ, મારે મારો સંસાર હારો ઉખાડેલો ખાલી ન્યા મોકલ્યો એટલે ચોખા ચોડીને પાછો આવજે, હાવ ચોટી ગયો. આવું થાય આ બધું, આપણે આવું જ છે. ભગવાનમાં ચોંટવા જઈએ તો બહાર ખાલી કીધું હોય ભાઈ થોડું ઘણું આ સેવા કરજો ને થોડું આમ કરજો ને થોડું આ કરજો અને ભગવાન માટે બધું કરો, ભગવાન માટે જીવો, પણ ભગવાન માટે કરવા જતાં બહાર જતાં બાહ્ય વૃત્તિવાળા થઈ જઈએ તો આપણી ભૂલ કહેવાય. આપણને સતત અનુસંધાન રહેવું જોઈએ કે આ કરું છું, મારે બાહ્ય વૃત્તિ રાખીને કરવું પડે છે, કરું છું, પણ મારું ખરેખર સાચું મિશન તો ભગવાનના સ્વરૂપમાં જોડાઈને અંતર્વૃત્તિ રાખવી એ જ છે. પછી બહાર પેલો જેમ ચોંટી ગયો ચોખા ચોડવામાં એમ ચોંટી જાય એવું નહીં, એવું ભગવાનનો ભક્ત ના કરે. અંતર્વૃત્તિ એની આમ વળી જ આવે, જેમ પેલું પહાડ પરનું જળ હેઠું જતું રહે એવી રીતે ભગવાનનો ભક્ત છે ને એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે. પ્રથમનું 49મું વચનામૃત અંતરદૃષ્ટિનું વાંચજો ધ્યાનથી. પ્રથમનું 49મું બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે ને જગતમાં તો સહેજે રહે છે. ત્યારે શ્રીજી મહારાજ કે ભગવાનનો ભગત જ હાનો, જેને જગતમાં વૃત્તિ સહેજે રહે ને ભગવાનમાં ના રહે એ ભગત. તમે પ્રશ્ન જ ખોટો પૂછો છો સ્વામી, એવો પ્રશ્ન જ ના હોય. ભગતને તો જગતમાં રાખવી કઠણ પડે, ભગવાનમાં રાખવી એને કાંઈ કઠણ ના પડે. ભગવાનમાં તો સહેજે ઠરીને રહે, એને તો જગત બાજુ અઘરું પડે, એવા ભગત થવાનું છે. માલ મળ્યો મોટો ઘણો ઘરમાં તેના અમલનો આનંદ રહે, મેલી ચંદન મળી આ ગરુ વળી બેઠે કોયલા કોણ વહે. માલ મોટો મળ્યો ઘરમાં એનો આનંદ કરવાનો છે, આવા મહારાજ મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવા ગુરુજી મળ્યા, આવા સાધુ મળ્યા, આવા શાસ્ત્રો મળ્યા, આવા હરિભક્તો મળ્યા, આવો મોટો પરિવાર મળ્યો એનો આનંદ થવો જોઈએ. આવો સત્સંગનો આટલો મોટો બગીચો મળ્યો, પરિવાર મળ્યો, એનો આનંદ થવો જોઈએ. મેલી ચંદન મળ્યા ગરુ, મળ્યા ઘર ચંદન છે એને મૂકી વળી બેઠે કોયલા કોણ વહે. કોયલા એટલે કોલસા, કોલસાને મળ્યા ઘર ચંદનને છોડીને પછી કોલસા કોઈ ઉપાડે તો એ મૂરખ કહેવાય, હોશિયાર મૂરખ કહેવાય. એવી રીતે સ્વામી કે ભગવાનને રાજી કરવાનો, ભગવાનમાં વૃત્તિ રાખવાની, આ સત્સંગનો કેફ અને મહિમા રાખવાનો, એને ભૂલી અને જગતના બધાય સ્વભાવમાં જે પડ્યો છે, જગતના બધા મોત સુખમાં જે પડ્યો છે એ તો કોલસાને ઉપાડે છે, એમાં શું થાય? એવા સુખ સંસારના જાનો કુચ કોયલા સમાન. કુચ ખંજવાળ આવે એનાથી, કુચથી કોલસો કાળપ આપે અને કુચ ખંજવાળ આપે. સંસારના સુખ આવા છે, કાળપ આપે ખંજોડી સંતાપે વળી નાપે સુખ નિદાન. કોલસો જેમ કાળપ આપે, કુચ જેમ ખંજવાળ આપે, એમ સંસારના સુખ તો છે ને કોલસા ને ખંજવાળ જેવા છે. એ વાત છે, જો ને ખંજવાળી ખંજવાળી નાખી જિંદગી જતી રહે છે, સમજ્યા ને? અને આખું જિંદગી જતી રહીને ચામડું ઉતરી જાય છે, પણ એક જ વારે ખંજવાળ ઉપડી હતી, પરણવાની ખંજવાળ એક વાર ઉપડી હોય પછી આખી જિંદગી ખંજોડ્યા જ કરવું પડે છે ને, આખી જિંદગી એમાં ને એમાં રહેવું પડે છે. એક વાર પરણવાની ખંજવાળ ઉપડી તો આ થયું, અને કોલસા વહેવાના. ભગવાનના ભક્તો નથી એ જગત તો શું કરે છે? તમે તો ભગવાનના ભક્તો છો, રાત દિવસ બધાય ભેગા થઈને ભગવાનનું ભજન કરો છો, એકાબીજાને મહારાજમાં હેત થાય એવો પ્રયત્ન કરો છો, એમાં મદદરૂપ થાવ છો, પણ જગત આખું છે ને કોલસા ને કૂચ જેવું જ છે, એને આવું જ છે. કાળપ અને ખંજોળ બે જ છે જગતને. પશુ કરતાં ખરાબ જીવન, પશુ કરતાં ખરાબ વિચારો, પશુ કરતાં પણ ખરાબ આચરણ અને પશુ કરતાં પણ ખરાબ લક્ષ બાંધેલા અઢળક વ્યક્તિઓ, પશુઓને પણ શરમ આવે જો પશુઓને એવી ખબર પડે ને
કે અમારા વિચારો આવા છે ને આ નરાધમના વિચાર આવા છે? આટલી પશુને ખબર પડે ને તો પશુને શરમ આવે કે આ લોકો ભેગા અમારે ના રહેવાય, ઢોરને શરમ આવે ચાર પગવાળા. એટલા ભયાનક વિચારોવાળા, ભયાનક જીવનોવાળા, એટલા નીચલા જીવનોવાળા, નીચલા વિચારોવાળા, નીચલા આચરણવાળા હજારો ને લાખોની સંખ્યામાં આ પૃથ્વી પર લોકો છે. આ ભૂકંપો ને સુનામીઓ ને બધું એમને નથી આવતું, એમને નથી આવતું, એવા બધાના પાપના કારણે આ બધું થાય છે. અને જે આ પૃથ્વી સ્થિર રહી છે, આ વાતાવરણ જેટલું સુખદ દેખાય છે, એ બધું પુણ્યશાળીઓ અને ભગવાનના જે એવા ભક્તો છે, એવા સજ્જનો છે કે જે લોકો કંઈક પુણ્ય કરવામાં સમજે છે, એના કારણે આ બધું વાતાવરણ સુખદ છે. જ્યાં સુખ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે, જ્યાં અધર્મ છે ત્યાં દુઃખ છે. જાજા ભાગના એવા છે. આપણને તો મહારાજે બહુ ભાગ્યશાળી છીએ, એવામાંથી કાઢી નાખ્યા, એવામાંથી કાઢી નાખ્યા. આટલા આપણે સજ્જન કહેવાતા હોય ને, ભક્ત કહેવાતા હોઈએ, તો પણ જે દિવસે આપણને આવો સત્સંગનો યોગ નહોતો, તે દિવસે આપણે જે ફળિયામાં ઊભા રહેતા, આપણે જે લોકોની ભેગા બેસતા, જે આપણા મિત્રો હોય એની ભેગા જે વાતો થતી, એ બધી તમે આમ વિચારો તો ખબર તો પડે ને કે આવા વિચારો ને આવી વાતો ને આવું આખો સમાજ, આટલા સજ્જન વ્યક્તિઓ આપણે કહેવાવાળા હોઈએ, એને પણ જો સમાજની અંદર માણસો જો આપણે રહ્યા હોય ને એને વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આટલા નીચા વિચારો કરવાવાળા માણસો ભેગા આપણે રહ્યા, એની ભેગા આપણે આટલો સંબંધ રાખ્યો, એની ભેગા આપણે આટલી બેઠક ઉઠક કરી. તો આટલા સારા પરિવારોમાં રહેલાને જો એવો યોગ થઈ જતો હોય તો જેને દુનિયામાં ખબર નથી કે માણસનું શરીર શા માટે છે, એના વિચારો, એનું 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 લાઈફ, એનું એના આચરણ કેવું હશે. પશુઓને શરમ આવે એવા આચરણ છે, પશુને પણ શરમ આવે એવા છે, એની વાત પણ કરતા આ જીભ છે ને લાજે, આ જીભને પણ શરમ આવે કે એની વાત ના કરીએ, એવી એવા આચરણવાળું જ્યારે જગત આખું છે ત્યારે મહારાજ અને મોટા પુરુષની આપણી પર કૃપા કેટલી કહેવાય કે આપણને સાચા મનુષ્ય બનાવીને, સાચા ભક્ત બનાવીને, અનાદિ મુક્ત બનાવવા માટે આ સંતોએ આવા ગ્રંથો લખ્યા, ગ્રંથો લખ્યા. જો આવા ગ્રંથો ના હોત તો મારું તમારું રક્ષણ કરત કોણ? જો આવા નિષ્કુળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એવા સંતો જો આ પૃથ્વી પર પ્રગટ ના થયા હોત તો મારું તમારું રક્ષણ કોણ કરત? જો આવા ગુરુજી જેવા સત્પુરુષ આપણને ન મળ્યા હોત મારું તમારું રક્ષણ કોણ કરત? જો આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય ના મળ્યો હોત આપણને તો મારું તમારું રક્ષણ કોણ કરત? એ જગતના જે રખડેલ પશુ કરતા ખરાબ જીવન જીવવાવાળા છે એના આપણે બે જુદા ના હોત, આપણે બે જુદા ના હોત. જે રાત્રે ગમે ને રખડીને, ગઈકાલ હજુ તો રાત્રે મોડા સુધી ગમે ને રખડીને, ગમે તેવા આચરણો કરીને હજુ સુધી ગેટા ગેટા કરતા ખરાબ પલંગની અંદર પડીને હજુ હૂતા હશે એવા માણસો છે, એના કરતાં ભગવાને આપણને કેટલા નોખા કર્યા. હવારમાં ઉઠીને પીવડાની આરતી, હવારમાં ઉઠોને કથા, સાધુના દર્શન, સાધુની વાતો, પરિવારની અંદર બધાએ જે સમયે એકબીજાને કે હવારમાં ઘરમાં પૂજાઓ થતી હોય, પ્રભાતિયા વાગતા હોય, શું આપણને ભગવાને આપ્યું છે? બસ એ લાઈફમાં જ જીવવું. ભલે આપણને કોઈ એવું કે જમાનાથી પાછા છો, ભલે એમ કે જમાનાની હારે ચાલતા શીખ્યા નથી, ભલે એમ કે જગતને જે કહેવું હોય કે, પણ આપણે મોક્ષની બાજી બરાબર જીતી જશું. એ રસ્તે જ ચાલવાનું, ક્યારેય જગતનું જોઈને એ રવાડે ક્યારેય ચડવાનો વિચાર પણ ના કરવો, જગતને રવાડે ક્યારેય ના ચડવું. તમે બધા ખપવાળા છો પણ ક્યારેય ધીરજ ગુમાવી એમ ના થાય કે આ રહી ગયું, હાલો હવે થોડું કરી લઈએ, કારણ કે એમાં કોઈ મજા છે જ નહીં. જન્મો જન્મથી એવા બધાએ કેટલાય પ્રકારના સુખ ભોગવ્યા છે પણ હજુ અંત આવ્યો નથી. મહારાજ વચનામૃતમાં કે આ જીવ રાજા થયો ત્યારે કેવા સુખ ભોગવ્યા હશે, બધાએ સુખ ભોગવ્યા છે, એકે બાકી રાખ્યું નથી, સ્ત્રી ધન રાજ્ય સત્તા સંપત્તિ બધાએ, પણ કોઈ જગ્યાએ આપણો આરો આવ્યો નથી. એવા સુખને અભાગ્યા રાત દિવસ રૂવે છે રહ્યા, પણ વાત નથી વિચારતા જે ઠાલે હાથે કઈક ગયા,
એવા સુખને અભાગ્ય રાત દિવસ ભોગવવા માટે રડે છે, પણ વાત એવી વિચારતા નથી કે કેટલાય લોકો ખાલી હાથ ગયા છે, કેટલા લોકો જતા રહ્યા ખાલી હાથે. મહાદુખે જે સુખ મળે તે પણ ટળી વળી જાય, એવા સુખને અજ્ઞજન વિન કહો ભાઈ કોણ ચાય. કેટલાય અભાગ્ય રાત ને દિવસ આ સુખને માટે રડે છે, પણ કોઈ દિવસ વાત વિચારતા નથી, ઠાલે આઠે કેટલાય જતા રહ્યા. મહાદુખે જે સુખ મળે તે પણ ટળી વળી જાય, મહાદુખે જે સુખ મળતું હોય એ પાછું ટળી જાય છે. કેટલું બધું દુઃખ ભોગવે જીવ આખી જિંદગી, ત્યારે થોડુંક સુખ મળે એ પાછું કેવું થાય, ટળી જાય. એક ભાઈ લગ્ન કર્યા તો એક ઘરવાળા ધામમાં ગયા, 35-40 વર્ષના થયા, ફરી લગ્ન કર્યા તો બીજા ઘરવાળાએ 45 વર્ષે ધામમાં ગયા, 2-3 વર્ષમાં તો ઉપડી જ જાય. ત્રીજા લગ્ન કર્યા તે 2-4 વર્ષે ઉપડ્યા, ત્યારે 55-58 ઉંમર થઈ ગઈ ભાઈની. ચોથું ગોતતા હતા એમાં ભેગા થઈ ગયા. મને કે સ્વામી કંઈક હોય તો જોજો ને. મેં કીધું કોણ તમારો દીકરો છે, તમારો દીકરો છે કોઈ? દીકરા માટે કોઈને કહેવાનું છે તો અહીં હરિભક્તો ગણા હોય તો કોઈ હરિભક્તોને તમને ભેગા કરીએ, અમે તો કંઈ અમારો ધંધો છે નહીં, તો કોઈ હરિભક્તો તમને કહીએ કે આ હરિભક્તોને મળો, પછી તમારું બધો સમાજનું બધું તમે જાણો. અને બાકી મેં કીધું અમે તો શું જોવાના, તો કે છોકરા માટે નહીં, છોકરો છે જ ક્યાં, મારા માટે. કે તમારી ઉંમર કેટલી થઈ? તો કે 58. તમે લગ્ન વચ્ચે કર્યા હતા ને, તમને તો ત્રીજું લગ્ન થયું. તો કે તો પછી એ ગયું કે? તો મેં કીધું હવે સમજણ નથી પડતી, ભગવાનની ઈચ્છા નથી. તમને એટલી ખબર પડી જવી જોઈએ કે જેટલા લાવો છો બધાય ઉગલી જાય છે. તો કોકને મેં કીધું મારવાનો ધંધો છોડો અને માળા કરો, બીજું શું કહેવાય એને. એટલી તો એને પોતાને સેન્સ આવી જાય ને કે આવે મને જો હું જેની આરે લગ્ન કરું છું અને 3 વર્ષમાં જતું રહે છે, તો મેં કીધું કોકની દીકરીઓને ધામમાં મોકલવાનું મૂકો અને ભજન કરો, માળા કરો. આવે જે નસીબમાં છે નહીં એને હું કરવા ખોતરીને ઊભું કરો છો? છે જ નહીં તમારા નસીબમાં. એક ભાઈ આખી જિંદગી જનમંગલ કર્યા, જનમંગલ ભગવાનની સામે બેઠા કર્યા જ કરે જનમંગલ. અને જ્યારે ભેગા થાય ને, ગુરુજીને સંતોને એક જ વાત કરે કે પ્રાર્થના કરજો ને કે આટલા જન્મંગલ કરું, કાંઈ મેળ જ નથી પડતો. તે એમ મેળ ના પડતા એના લગભગ 58 વર્ષ થઈ ગયા, જન્મંગલ તો ચાલુ જ. અને એક જ દુઃખ કહ્યું, એ કરકું મળતું નથી. ભાઈ આ જેને મળ્યું છે એને પોસીને માથું ખંજોડીને મરી ગયા, તને નથી મળ્યું તો સુખ્યો છે, રહેવા દે. આખરે મળ્યું નહીં અને એક્સિડન્ટની અંદર ભાઈ ઉપડી ગયા. બોલો, મળ્યું તો નહીં જ. ગુરુજીએ ચોખ્ખું કીધું કે તમારા પ્રારંભમાં છે જ નહીં, ગમે એટલા જન્મંગલ કરો તોય અને તમને સુખ કરે, પણ ગુરુજી મરતા પહેલાં કે લગ્ન થઈ જાય એવું તો કર દો. ગુરુજી કે છે જ નહીં પણ તમે સુખી જ નથી થાવ એમ, પછી હું કરવા એમાં પડો છો? નથી થવા એવું, અમારી પ્રાર્થના એ ભગવાન નથી સાંભળવાના. આવી પ્રાર્થના હોય ઘરવાળું મળી જાય. આવું છે, જતા રહ્યા ખંજોડીને કોલસાની કાળપ નથી મળતી તોય જીવ એવું કે ના મારે તો કાળા થવું જ છે. એટલે ભાઈ કૂચમાં નથી મજા? ના, કૂચ કેવી હોય? શરીરે ચોપડવી, થોડી તો ચોપડી, બધા ચોપડે ને આપણે કેમ રહી જઈએ? એટલે ભાઈ નથી ચોપડવા જેવું. આ ખંજોડીને મરી ગયા, રાખ ગોતવા જવું પડ્યું ને કેટલી રાખ ઘસીને કેટલી દોડ ઘસી, હજુ ખંજવાડ જાતી નથી. આ એવી ખંજોડ છે, રહેવા દે ને. ના, પણ એ તો તમે ખંજોડી લીધું એટલે અમારે ખંજોડું છે. લો હો જાય, પેલા બધા બાવાઓ ભેગા થઈને ગયા, એક જણના લગ્ન થતા હતા, તો પછી બાવાઓને બોલાયા છે કે ચાલો ભાઈ લગ્ન પ્રસંગની અંદર આશીર્વાદ આપે મહાત્માઓ. તો મહાત્માઓ પૂગ્યા, તો ઓલો છોકરો પોખાતો હતો ને, આ તે બાજોટ ઉપર આમ પગ મૂક્યો, એવું કે ને પોખે, તો કે ક્યાં હોતા હે? તો કે વરરાજા કા પોખના હોતા હે. કે અરે વરરાજા કા પોખના હોતા હે? તો પેલા વરરાજાને ત્યાંથી ધક્કો મારી, આ કપડાં વિનાના બાવા પહોંચેલા, હાઈટ બાવા કપડાં વિનાના, દિગંબર માયે જન્યા હોય એવા,
ને બાજોટ પર પગ મૂકીને કે હો જાય મહાપુરુષ કા પોખના, કે અક્ષરાંશની વાતોમાં છે. તે એક 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 જણાએ પેલા ઉપર પગ મૂકીને કીધું હો જાય મહાપુરુષ કા પોખના, છાતી કાઢીને ઉભરત બીજાએ એને ધક્કો મારીને કે તેરા કહાં હોગા, હો જાય મહાપુરુષ કા પોખના, કે હાઈટે હાઈટ ધક્કા મારીને મર્યા સ્વામી, કે અને લડી મર્યા કે પોખનો મારો થાય, ઓલો કે મારો થાય, મારો થાય, મારો થાય. આમ આવું છે જગત, આવું છે બધું. જેની અંદર માલ નથી ભગવાન સમજાવે છે, એટલે ભલા નથી માલ, નથી માલ, નથી માલ, તો એ નથી સમજતા. અને ઈચ્છા અંદર જગતના સુખની રહે છે સ્વામી, કે અભાગ્ય છે, રાત અને દિવસ રડે છે, વિચારતા નથી. મહાદુખે જે સુખ મળે, કેટલું દુઃખ ભોગવે ત્યારે સુખ મળે થોડુંક, અને તોય કઈ સુખ તો છે નહીં. એવા સુખને અજ્ઞ જનવી ન કહો ભાઈ કોણ ચાહે, અજ્ઞાની લોકો ચાહે, બીજા કોઈ ના ચાહે સ્વામી કે. એમ આગળ રાય ઋષિએ સમજીને કીધો છે ત્યાગ. રાજાઓ અને ઋષિઓએ સમજીને ત્યાગ કર્યો છે. નિષ્કુળાનંદ કહે નર અભાગીને નથી ઉપજ તો વૈરાગ. નિષ્કુળાનંદ સ્વામી કે જે અભાગ્ય નર છે ને, એને ગમે એટલી હું વાતો કરીશ તો એ વૈરાગ ઉપજવાનો નથી, એ અભાગ્ય કહેવાય. સ્વામી કે વાત કરી અને છતાં પણ ના ઉપજ્યો, આવા ગ્રંથો મેં લખ્યા ને છતાં પણ ના ઉપજ્યો, જગતમાંથી એને વિરક્તિ ના થઈને જગતના ખેંચાણ વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય, સ્વામી કે અભાગ્યો કહેવાય કે આવો ગ્રંથ મળ્યો. સ્વામી કે મારા જેવા આવા મોટા સાધુ એને મળ્યા, નિષ્કુળાનંદ સ્વામી જેવા આપણને સાધુ મળ્યા, અને તોય સ્વામી કે કામ ના થયું, અને આટલા મોટા મહાપુરુષો દીધા તોય જો એને જગત તરફના ખેંચાણ ના મટ્યા. સ્વામી કે હવે બીજો કોઈ ઉપાય આ ખેંચાણને મટાડવાનો નથી. સ્વામી આવું કડવું 61માં વાત કરે છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.